હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? ઓકે ફ્રેન્ડ્સ, ગયા વિડિયોમાં આપણે કયો પાઠ શીખેલા હતા? કોઈ કહેશે મને? બોલો. હા, પાઠ 10, કબડ્ડી કબડ્ડી કબડ્ડી, બરાબર ને? અને ફ્રેન્ડ્સ, આપણે એ પાઠમાં સારા વિશે માહિતી મેળવેલી હતી. કોણ કહેશે મને? બોલો બોલો. બરાબર, આપણે કબડ્ડીની રમત વિશે માહિતી મેળવેલી હતી. અને બીજું, હા, અને જે મહિલાઓ આ બધી રમતોમાં આગળ પડતા છે, એટલે કે અગ્રેસર છે, તો એ મહિલાઓ વિશે પણ આપણે ઘણી બધી માહિતી મેળવેલી હતી, બરાબર ને? ઓકે, તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પાઠને ફરી એકવાર યાદ કરવાના છે. તો ચલો આપણે પાઠને સમજીએ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે ઘણી બધી ગેમના ચિત્ર જોયેલા હતા, અને તમે મને એ ચિત્રના નામ પણ કહેલા, અને એ ગેમ ઇન્ડોર ગેમ છે કે આઉટડોર ગેમ છે તેના વિશે પણ તમે મને કહેલું હતું. ચલો હવે કોઈને ખબર છે કે આ ઇન્ડોર ગેમ એટલે શું? કોણ કહેશે? બોલો. હા, ઇન્ડોર ગેમ એટલે ઘરમાં બેસીને રમી શકાય તેવી ગેમ, અને આઉટડોર ગેમ એટલે એનાથી ઉલટું. બોલો. હા, આઉટડોર ગેમ એટલે ઘરની બહાર રમી શકાતી રમત, બરાબર ને? તો આજે પણ હું તમને બીજા કેટલાક રમતના ચિત્ર બતાવું છું, તો તમારે મને એ રમતનું નામ કહેવાનું છે, અને એ ગેમ ઇન્ડોર ગેમ છે કે આઉટડોર ગેમ છે તે તમારે મને કહેવાનું છે. ફ્રેન્ડ્સ, આ કઈ રમત છે? કોણ કહેશે આ રમતનું નામ? બોલો. હા, બરાબર છે, આ રમતનું નામ એ ખોખો છે, અને તે ઇન્ડોર ગેમ છે કે આઉટડોર ગેમ છે? કોણ કહેશે? હા, આ ગેમ એ આઉટડોર ગેમ છે. ફ્રેન્ડ્સ, ત્યાર પછી આ ગેમનું નામ શું છે? કોણ કહેશે? બોલો બોલો. હા, બરાબર છે, આ ગેમ એ સાપ સીડીની ગેમ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ ઇન્ડોર ગેમ છે કે આઉટડોર ગેમ છે? કોણ કહેશે? હા, તે ઇન્ડોર ગેમ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ ગેમનું નામ કોણ કહેશે? બોલો બોલો. બરાબર, લૂડો. અને તે કઈ ગેમ છે, ઇન્ડોર કે આઉટડોર? હા, ઇન્ડોર ગેમ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ ગેમનું નામ કોણ કહેશે? બરાબર, સાતોળીઓ. અને તે ઇન્ડોર ગેમ છે કે આઉટડોર? હા, આ એ આઉટડોર ગેમ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોઈ લો કે આ કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે. કોણ કહેશે? બોલો, કોને યાદ છે? હા, કબડ્ડીની રમતમાં 12 ખેલાડીઓ હોય છે, અને તેમાંથી કેટલા ખેલાડીઓ રમતા હોય છે? કોણ કહેશે? હા, તેમાંથી 7 ખેલાડીઓ રમતા હોય છે, અને 5 ખેલાડીઓ રમતા હોતા નથી. અને જ્યારે જે 7 ખેલાડીઓ રમતા હોય છે, તો તેમાંથી જો કોઈને ઈજા થાય, તો બીજા જે 5 ખેલાડીઓ હોય છે તેમાંથી તેમને રમાડવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આ કબડ્ડીના ઘણા બધા જુદા જુદા નામ છે, ખબર છે કોઈને? અને એ બધા નામ એ અલગ અલગ રાજ્યોમાં જુદી જુદી રીતે બોલાવવામાં આવે છે. તો કોઈને ખબર છે કે આ કબડ્ડીને એ કયા જુદા જુદા નામ છે? કોણ કહેશે? બોલો. ચેડુ ગુડ્ડુ, હુટ્ટુ ટુટ્ટુ, ચો કિટકિટ, ત્યાર પછી હુડ્ડુ ડુડ્ડુ. આમ આ કબડ્ડીના અલગ અલગ નામ આપવામાં આવેલા છે, જે જુદા જુદા રાજ્યમાં જુદી જુદી રીતે બોલવામાં આવે છે. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે જ્યારે કબડ્ડીની રમત રમાતી હોય, તો ત્યારે આ ખેલાડીઓ એ અલગ અલગ રીતે આઉટ થાય છે, બરાબર ને? એટલે આઉટ થવાના નિયમો પણ એ અલગ અલગ હોય છે. તો તમને કોઈને ખબર છે
કે આ ખેલાડીઓ કઈ કઈ રીતે આઉટ થઈ શકે છે, કોને યાદ છે યાદ કરો. બરાબર, તો ચાલો આપણે એ કઈ રીતે આઉટ થાય છે તે આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, કબડ્ડીમાં ઘણી બધી રીતે આઉટ થવાય છે. જેમ કે જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય છે. અને વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ રોકી રાખવાનો હોય છે. આમ કરવામાં ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય છે. અને બીજું એ પણ કે જે સામેની ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેની મધ્ય રેખાને અડકવા ન દે તો આ સ્થિતિમાં તેને આઉટ આપવામાં આવે છે. જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓને અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો સ્પર્શ થયેલ ખેલાડીઓ આઉટ ગણાય છે. આમ ફ્રેન્ડ્સ, કબડ્ડીમાં ઘણી બધી રીતે આઉટ થવાના ચાન્સ રહેલા હોય છે. ફ્રેન્ડ્સ, તમે પણ જ્યારે કબડ્ડી રમતા હો તો તમારે પણ ઘણી બધી બાબતો યાદ રાખવાની હોય છે. કોઈને ખબર છે એ પણ મેં તમને સમજાવેલું. કોણ કહેશે બોલો? તમારે તમારા શરીરનો ઉપયોગ કરવાનો હોય છે અને સાથે સાથે મગજનો પણ ઉપયોગ કરવાનો હોય છે, બરાબર ને? ત્યાર પછી ચારે બાજુ ધ્યાન રાખવાનું હોય છે, કોઈ તમને આવીને પકડી ન લે, બરાબર ને? એટલે કે જે સામેવાળી ટીમ જો તમને પકડવા આવતી હોય તો એ તમને પકડી ન લે તે પણ તમારે ધ્યાન રાખવાનું હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે જે ઘણી બધી મહિલાઓ છે તે ઘણી બધી જુદી જુદી રમતમાં આગળ પડતા છે, પરંતુ તેમાંથી આપણે કઈ બે મહિલાઓ વિશે વિગતવાર માહિતી મેળવેલી હતી? કોને ખબર છે બોલો? બરાબર છે, કર્ણમ મલ્લેશ્વરી અને સરિતા ગાયકવાડ. તો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે તે બંને જે રમતવીરો છે તો તેની જે માહિતી છે તો આપણે ફરી એકવાર તેને સાંભળીએ. ફ્રેન્ડ્સ, અહીંયા જે લેડી દેખાય છે, જે મહિલા દેખાય છે, તેનું નામ કર્ણમ મલ્લેશ્વરી છે. આ જે કર્ણમ મલ્લેશ્વરી છે તે વેઇટ લિફ્ટર છે. વેઇટ એટલે કે વજન અને લિફ્ટ એટલે કે ઉંચકવું, એટલે કે તે વજન ઉંચકે તે ગેમમાં એ રમે છે. અને તે આંધ્રપ્રદેશની રહેવાસી છે. તેના પિતા પોલીસમાં છે. મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉંચકવાની શરૂઆત કરી હતી અને હવે તે 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. આ મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાના પ્રયત્ન કરે છે. અહીંયા જે બીજી મહિલા છે તેનું નામ સરિતા ગાયકવાડ છે. તે 1 જૂન 1994 ડાંગ જિલ્લાના કરાંડી આંબા ગામે જન્મેલા સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે. એશિયન ગેમ્સ 2018 તેણે 4x400 મીટરની રિલે દોડમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલ છે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના જે બેટી બચાવો અભિયાન છે તેમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે બીજી 3 બહેનો છે તો એના વિશે પણ આપણે વાત કરેલી. કોઈને ખબર છે કે 3 બહેનોનું નામ શું હતું? કોણ કહેશે બોલો? હા, જ્વાલા, લીલા અને હીરા, બરાબર ને? અને ફ્રેન્ડ્સ, તેઓ ક્યાં રહેતા હતા? કોણ કહેશે? બરાબર છે, તેઓ મુંબઈમાં રહેતા હતા. અને તેઓ કઈ ગેમ રમતા હતા? હા, કબડ્ડીની, બરાબર ને? તો ચાલો આપણે તે પણ એકવાર ફરીથી જોઈએ.
જ્વાલા કહે છે કે જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાના કપડાં પહેરવા પડતા હતા, તેથી લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી. ફ્રેન્ડ્સ, અહીંયા જ્વાળા, હીરા અને લીલાનું પિક્ચર આપેલું છે. તેઓ પોતાના બાળપણની કેટલીક વાતો કરે છે તે આપણે જોઈએ. જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા. તેઓએ તેમની માતા અને મામાએ ઉછર્યા હતા. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવાની પ્રેરણા આપી હતી. ત્યારબાદ તેઓ કબડ્ડી રમવાનું ચાલુ કરે છે. જ્વાલા અને લીલા તેમના અનુભવ વિશેની કેટલીક વાતો કરે છે. તેઓ કહે છે કે આજથી 50 વર્ષ પહેલાં આ કબડ્ડીની રમત રમવાનું અમે ચાલુ કર્યું ત્યારે આ છોકરીઓને કોઈ રમત રમવાની તક આપતું હતું નહીં. તેઓના માતા પિતા તેમને આ રમત રમવાની ના પાડતા હતા, પરંતુ અમને હંમેશા એવું થતું હતું કે અમે રમી શકીએ છીએ અને મારા મામા અને મારી માતાએ અમને ખૂબ જ સહકાર આપ્યો. અમે ત્રણેય બહેનો આ કબડ્ડીની ગેમ શીખા અને બીજી ઘણી બધી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી અને અમે કબડ્ડીની એક ક્લબ બનાવી હતી. તે આજે પણ ચાલે છે. લીલા અને હીરાને પણ તેમની બાળપણની યાદો યાદ આવે છે. તેઓ કહે છે કે અમે મેચ હારી જવાના હોય છતાંય કેટલીક વખત જીત્યા હોય એવું બન્યું છે. અમે એક વખત મોટા શહેરમાં આ કબડ્ડીની મેચ રમવા ગયા હતા. મેચ તો સાંજે 5:30 હતી એટલે અમે તો સિનેમા જોવા માટે નીકળી ગયા. અમે સિનેમા પણ જોઈ, થોડી ધમાલ પણ કરી અને એટલામાં જ અમારા મામા ટોર્ચ લઈને અમને શોધવા આવ્યા અને અમે મળી પણ ગયા. અને ત્યારે મામાએ અમને ખૂબ જ ધક્કો આપ્યો હતો. અમને ઘણી બધી યાદો યાદ આવે છે. બાળ મિત્રો, આ રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે. અને ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે આ રમત રમવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. તો કોઈ કહેશે કે રમત રમવાથી આપણા શરીરને શું શું ફાયદા થાય છે? કોણ કહેશે બોલો? હા, રમત રમવાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે. આપણામાં ઘણા બધા કૌશલ્યોનું ઘડતર થાય છે. ત્યાર પછી આપણામાં શિસ્ત, ખેલદિલી, સંઘભાવના જેવા ગુણો પણ વિકસે છે. ત્યાર પછી આપણામાં જીતમાં આનંદ અને હારમાં રહેલી ભૂલોને સ્વીકારવાની ભાવના પણ વિકસે છે અને આપણું મન અને તન એ તંદુરસ્ત રહે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે રમત રમવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે અહીંયા આ પાઠ 10 કબડ્ડી 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 એ પૂરો થાય છે. તો આઈ હોપ કે તમને આ પાઠમાં ઘણી એવી સારી સમજ પડી ગઈ હશે. ફરીને બધાની સમજ. ઓકે, તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય. થેન્ક યુ.